करता हूँ तो सही है, एक मिनट कैमरा को यार। थोड़ा आगे थोड़े का बाजू रे जो नीचे नीचे से थोड़ा पीछे हो जाओ।
मुख्यमंत्री माननीय श्री नितिन भाई पटेल सबनु अभिवादन झीली रहा छे। अभी लुड़ावो गुलाल छाटो आज सौ करो जानी, उगी छे आशा उड़ी निराशा आज आंगण आव्यु मां नर्मदा नु पाणी। सौनी योजना अंतर्गत राजकोट ना आजी जलाशय मां नर्मदा नीरना वधामणा करवा उपस्थित गुजरात राज्यना पनोता पुत्र अने देशना लोक लाडीला माननीय प्रधानमंत्री श्री नरेन्द्र भाई मोदी अने महानुभावोनो आवो राजकोट ने आंगणे जोरदार तालियों साथे आवकारो करिए। આજે રાજકોટને આંગણે આનંદ અવસર આવ્યો છે અને અવસરને વધાવવા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રાજકોટવાસીઓનો ઉમંગ અને હરખ માનનીય પ્રધાનમંત્રીશ્રીના સ્વાગતથી વ્યક્ત કરશે। રાજકોટના લોકપ્રતિનિધિ અને ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી મહોદયા શ્રીમતી આનંદીબેન પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, રાજ્ય મંત્રીમંડળના માન્ય મંત્રીશ્રીઓ શ્રી જીવનભાઈ સાપરિયા, આત્મારામભાઈ પરમાર, નાનુભાઈ વાનાણી, વલ્લભભાઈ વઘાસિયા, બાબુભાઈ બોખીરિયા, જયેશભાઈ રાદડિયા, જશાભાઈ બારડ, જયંતિભાઈ કવાડિયા અને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજકોટની જનતાના હરખની હેલી સમવા ફૂલહાર। અને હવે રાજકોટ શહેરના પ્રથમ નાગરિક શ્રી જયમન ઉપાધ્યાય, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ શ્રી ધનસુખભાઈ ભંડેરી, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ અધ્યક્ષ શ્રી નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટના સાંસદ શ્રી મોહનભાઈ કોંડારિયા, પૂર્વ મંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલ, ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરિયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ડી કે સખિયા માન્ય પ્રધાનમંત્રીશ્રીનો પુષ્પગુચ્છથી સ્વાગત કરશે, પુલહારથી સ્વાગત કરશે। આભાર માન્ય પ્રધાનમંત્રીશ્રી આપનો। ગુજરાતની બહુહેતુક નર્મદા યોજનાના જળ સૌની અંતર્ગત સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજકોટને પહોંચતા થયા છે અને એનો શ્રેય જેમના માર્ગદર્શનને જાય છે એવા જળસંપત્તિ રાજ્યમંત્રી શ્રી નાનુભાઈ વાનાણીને આમંત્રિત કરીએ છીએ કે આપ સૌનો શાબ્દિક સત્કાર કરશો। નર્મદાના નીર આજીની અંદર જ્યારે પ્રવેશાશે ત્યારે માં નર્મદાના નીરના વધામણા કરવા માટે આપણને સૌને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત છે આ દેશની 125 કરોડ જનતાના લોક હૃદય સમ્રાટ એવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને અમારા માર્ગદર્શક શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી પુરુષોત્તમ રૂપાલા સાહેબ, મનસુખભાઈ માંડવિયા સાહેબ, માનની મુખ્યમંત્રી માજી મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, ગુજરાત સરકારના અમારા મંત્રીમંડળના સૌ સાથીઓ, સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, મહાનગર રાજકોટના સૌ પદાધિકારીઓ, અધિકારીઓ, પત્રકાર મિત્રો, નાગરિકો, ભાઈઓ અને બહેનો, મિત્રો, તારીખ 30/8/2016 આજે 3ની અંદર માં નર્મદાના વધામણા કરતી વખતે પ્રધાનમંત્રીશ્રીએ જાહેરાત કરેલી કે રાજકોટવાસીઓને પીવાના પાણીની કાયમી સમસ્યાના નિરાકરણ માટે
पाइपलाइन नु काम शुरू करवामां आवशे। अमे गौरव साथे कायम माटे कहीए छीए कि आ निर्णायक सरकार छे अने आ निर्णायक सरकार नो एक नमूनो के 10 महीना पहला आ योजना नी जाहेरात करी हती अने आजे 10 महीना पूरा थया अने आजे आ योजना नु लोकार्पण कर्युं छे त्यारे आपणे सौ अपना लोक लाडेला प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी साहेब ने हृदय साथे आवकारीए छीए। धन्यवाद। भारत माता की जय। आभार माननीय मंत्री श्री आपनो। माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी गुजरात राज्यना तत्कालीन मुख्यमंत्री तरीके गुजरात नी विकास यात्रा ने अविरत आगळ धपावी अने हवे विकास यात्रा ने फास्ट ट्रेक पर लई जई रह्या छे। विकासशील मुख्यमंत्री श्री विजयभाई रूपाणी अने एमना सह सुकानी श्री नितिनभाई पटेल आमंत्रित करिए छीए। विकासशील गुजरात ने विकास यात्रा ना सह सुकानी अने नायब मुख्यमंत्री श्री नितिनभाई पटेल ने आप श्री नी प्रसन्नता आ अवसरे व्यक्त करवा। माननीय नायब मुख्यमंत्री श्री नितिनभाई पटेल। भारत माता की, नर्मदा मैया की। आजे आपणे सौ सद्भागी छीए के आपणा त्यां आपणा लोकलाडीला नेता भारतना वडाप्रधान अने बे दिवस पहेला ज विदेश प्रवास करी अमेरिका, इंग्लेंड अने नेधरलेंड जेवा देशोनी अंदर ભારતનું ગૌરવ વધારી અમેરિકા જેવા શક્તિશાળી રાષ્ટ્રના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ભારતના વિકાસ માટે, ભારતની પ્રગતિ માટે અને દુનિયાને આતંકવાદથી મુક્ત કરવા માટે જેમણે સફળતાપૂર્વક ભારતને ગૌરવ અપાવે એવી વાટાઘાટોથી આપણા દેશને મજબૂત બનાવવાનું, સુરક્ષિત બનાવવાનું કામ કરી અને ત્રીજા દિવસે આજે આપણા રાજકોટમાં, આપણા ગુજરાતમાં લાખો નાગરિકોની, લાખો ખેડૂતોની જે ખૂબ જ ઉપયોગી એવી સૌની યોજના છે, એ સૌની યોજનાનું આજી ડેમમાં જે પાણી આવ્યું છે, નર્મદા મૈયાની જે પધરામણી થઈ છે એને વધારવા માટે આપણે ત્યાં પધારેલા આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણી, ભારત સરકારના કેન્દ્રીય મંત્રી માનનીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, માનનીય શ્રી મનસુખભાઈ માંડવિયા, પૂર્વ મુખ્યમંત્રી માનનીય આનંદીબેન પટેલ, મંચ ઉપર બિરાજમાન ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી અને સંગઠનના સૌ હોદ્દેદારો, માન્ય ધારાસભ્યશ્રીઓ, માન્ય સંસદ સભ્યશ્રીઓ અને લાખોની સંખ્યામાં પધારેલા રાજકોટ જિલ્લાના અને શહેરના સૌ વડીલો, ભાઈઓ, માતાઓ અને બહેનો, આજે આપણને આનંદ છે કે મોદી સાહેબની પધરામણી થઈ એની સાથે સાથે ઇન્દ્રદેવે પણ કૃપા કરી અને વરુણ દેવતાની કૃપાથી આપણે જે વરસાદ માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ એ વરસાદના પણ વધામણા થયા છે, એટલે નર્મદાનું પાણી આવ્યું અને વરુણ દેવતાની કૃપા આવી એ મોદી સાહેબની સાથે સાથે આપણને એના પણ આશીર્વાદ આજે પ્રાપ્ત થયા છે। આજે સૌરાષ્ટ્રમાં સૌની યોજના એ ઘરે ઘરે જાણીતો અને લોકપ્રિય શબ્દ બન્યો છે। સૌરાષ્ટ્રના ખેડૂતો, નાગરિકો, કાર્યકરો, આગેવાનો દરેક પોતપોતાના વિસ્તારના જે ડેમ છે એ ડેમને સૌની યોજના દ્વારા ભરવા માટે સતત પ્રયત્ન કરવા માટેની સરકારમાં રજૂઆત કરે છે અને અમારા સક્રિય એવા સિંચાઈ મંત્રી જેઓ પણ સૌરાષ્ટ્રની આખી બધી જ પૂર્વ ભૂમિકાથી અને જરૂરિયાતથી જાણકાર છે એવા શ્રી નાનુભાઈ વનાણી સતત સૌરાષ્ટ્રને સૌની યોજનાનો
लाभ આપવા માટે અનેકવિધ કાર્યક્રમો અને વ્યવસ્થાઓ કરી રહ્યા છે। ત્યારે રાજકોટમાં સૌથી વધુ જેની જરૂરિયાત હતી તે અરજી ડેમમાં નર્મદાનું પાણી પહોંચાડવાનું કામ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના વરદ હસ્તે નર્મદા મૈયાની પૂજા કરી અત્યારે જ આપણે એને સંપન્ન કર્યું છે। પરંતુ મારે આપણે જરા ભૂતકાળમાં યાદ કરાવવું છે કે આ કામ કોઈ રાતોરાત થયેલું કામ નથી। આની પાછળ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે જે નર્મદાનું પાણીની વેચણી 1 મિલિયન એકર ફીટ પાણી સૌરાષ્ટ્રને 1 મિલિયન એકર ફીટ પાણી ઉત્તર ગુજરાતને અને 1 મિલિયન એકર ફીટ પાણી કચ્છને જે ફાળવણી કરી એ પછી ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામની કામગીરી શરૂ થઈ। મને સદભાગ્ય છે કે વખતે હું રાજ્ય સરકારમાં માન્ય નરેન્દ્રભાઈ સાથે સિંચાઈ મંત્રી હતો ત્યારે મોદી સાહેબે અમને માર્ગદર્શન આપ્યું, અમને સૂચના આપી કે જે રીતે સુજલામ સુફલામ છે એ જ રીતે સૌરાષ્ટ્ર માટે સૌની યોજનાનું પણ આયોજન શરૂ કરો। અને મને આજે યાદ કરાવતા આનંદ થાય છે કે આપણા રાજકોટના જ હેમુભાઈ ગઢવી હોલની અંદર સૌરાષ્ટ્રના કાર્યકરો ખેડૂતો સહકારી આગેવાનોનું એક વિશાળ સંમેલન મોદી સાહેબની ઉપસ્થિતિમાં આપણે યોજેલું અને એ વખતે સૌની યોજનામાં કેવી રીતે પાણી આપવામાં આવશે, ક્યાં ક્યાં પાણી લાવવામાં આવશે, કેટલું પાણી ઊંચે ચડાવવું પડશે અને સૌરાષ્ટ્રને નર્મદાનો લાભ જે જે જિલ્લાઓમાં તાલુકાઓમાં નથી મળ્યો, જે ડેમ ફક્ત વરસાદ આધારિત પાણી ભરાય તો જ ખેડૂતોને કે પીવા પાણી માટે આપણને લાભ આપે છે, એ ડેમને પાણી પહોંચાડવાનું કામ એ વખતે મોદી સાહેબે મુખ્યમંત્રી તરીકે મંજૂર કરેલું અને એ જે કાર્યક્રમ થયેલો હેમુભાઈ ગઢવી હોલમાં એ આજે વિરાટ સ્વરૂપે આખા સૌરાષ્ટ્રને નર્મદાનું પાણી પહોંચાડવાની અનેક રીતની સફળ કામગીરી આપણે કરી શક્યા છીએ। અને અત્યારે લગભગ 16,000 કરોડ રૂપિયાના ખર્ચ સુધી આ યોજનાની કામગીરી ગુજરાતની ભારતીય જનતા પક્ષની વિજયભાઈ રૂપાણીની સરકાર અને એ પહેલા માનનીય આનંદીબેનની સરકારમાં આની વ્યવસ્થા થયેલી, આની બજેટ ફાળવણી થયેલી અને એની રૂપરેખા અને ટેકનિકલ કામગીરી કરવામાં આવી। અને આજે આપણે બધા જોઈએ છીએ કે એનો લાભ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં જુદા જુદા ડેમમાં પાણી નાખવાની શરૂઆત થઈ ચૂકી છે અને સૌરાષ્ટ્ર માટે, રાજકોટ માટે, લાખો નાગરિકો માટે જે સૌથી વધુ જરૂરી કામ હતું એ કામ આજે પૂર્ણ થયું છે। અને એને વધારવા માટે મોદી સાહેબ આવ્યા અને મોદી સાહેબને વધારવા માટે અભિનંદન આપવા માટે એમનો ઋણ સ્વીકાર કરવા આખો રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લો જે રીતે એમનું સ્વાગત કર્યું છે હું એમ માનીશ કે આવું સ્વાગત ભૂતકાળમાં કોઈનું ક્યારે નહીં થયું હોય એવું પ્રેમપૂર્વક સ્વાગત રાજકોટની જનતાએ કર્યું છે। એ બદલ હું ખૂબ ખૂબ સર્વનો પ્રભારી મંત્રી તરીકે આભાર માનું છું। મારે મોદી સાહેબનો ભારત સરકારનો એક બીજો પણ આભાર માનવો છે કે 4 દિવસ પહેલા જ ભારત સરકારના શહેરી વિકાસ વિભાગે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વ નીચેની જે કેન્દ્ર સરકાર છે એ સરકાર દ્વારા ગુજરાતના 3 શહેરોને સ્માર્ટ સિટી તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને એમાં રાજકોટ શહેરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, ગાંધીનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે અને દાહોદનો સમાવેશ કરવામાં આવ્યો છે। અને ફક્ત સ્માર્ટ સિટી એટલું નામકરણ નહીં પણ 1,000 કરોડ રૂપિયા આગામી 5 વર્ષની અંદર કેન્દ્ર સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા રાજકોટ શહેરને તમામ વિકાસના કામો પરિપૂર્ણ કરવા માટે મોદી સાહેબે જે ફાળવી આપ્યા છે એ ગુજરાતના શહેરી વિકાસ મંત્રી તરીકે અને રાજકોટના પ્રભારી તરીકે મોદી સાહેબનો 1,000 કરોડ રૂપિયા રાજકોટ માટે, 1,000 કરોડ રૂપિયા ગાંધીનગર માટે અને 1,000 કરોડ રૂપિયા દાહોદ માટે ફાળવવા બદલ ખૂબ ખૂબ હું આભાર માનું છું।
અને ભારતની કેન્દ્ર સરકાર મોદી સાહેબની સરકાર નર્મદા બંધની જે કામગીરી કરી છે નર્મદા બંધના દરવાજા બંધ કરવાની મોદી સાહેબે જે ઐતિહાસિક પરવાનગી આપી છે એનો લાભ આખા ગુજરાતને મળવાનો છે એ બદલ મોદી સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માની મારી વાત પૂર્ણ કરું છું અસ્તુ ભારત માતા કી જય આભાર માનીને નાયબ મુખ્યમંત્રી શ્રી આપનો આ શહેરના જનપ્રતિનિધિ માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી રાજકોટની વર્ષોની પાણીની સંવેદના જાણે છે અને એટલા માટે જ એમણે તત્કાલીન પાણી પુરવઠા મંત્રી તરીકે રાજકોટને કપરા સમયમાં પણ 20 મિનિટ પાણી આપવાની વાતને યથાવત રાખી હતી માનનીય શ્રી વિજયભાઈએ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી સૌની યોજનાને આગળ ધપાવી અને 18 માસમાં પૂર્ણ કરનારું કામ 6 માસમાં પૂર્ણ કરીને આજે રાજકોટના આજીછડા શહેરમાં નર્મદા નીરના વધામણા લિંક 3ના તબક્કા 1 અંતર્ગત થઈ રહ્યા છે એ અવસરે આમંત્રિત કરીએ છીએ યશસ્વી મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણીને આપ શ્રીની પ્રસન્નતા વ્યક્ત કરવા ભારતની 125 કરોડની જનતા એના હૃદય સમ્રાટ અને વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠાને પ્રતિષ્ઠાના ધ્વજને ફરકાવનાર આદરણીય વડાપ્રધાન આપણા સૌના માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી નાયબ મુખ્યમંત્રી માનનીય નીતિનભાઈ પૂર્વ મુખ્યમંત્રી આદરણીય શ્રી આનંદીબેન પટેલ માનનીય રૂપાલા સાહેબ માનનીય મનસુખભાઈ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ ઉપસ્થિત સૌ મહાનુભાવો અને રાજકોટના મારા સૌ વાલા ભાઈઓ અને બહેનો આજે આપણા માટે સોનાનો દિવસ છે કારણ કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ રાજકોટમાં 40 વર્ષ પછી કોઈ વડાપ્રધાન ચૂંટણી સિવાય સરકારી કામ માટે લોકોને ઉપયોગી કામો માટે જનકલ્યાણ અર્થે મોરારજીભાઈ દેસાઈ 77માં આવેલા ત્યારબાદ આદરણીય નરેન્દ્રભાઈ મોદી આ રાજકોટની ધરતી ઉપર આવ્યા છે રાજકોટ વતી 40 વર્ષ પછી વડાપ્રધાન આવ્યા હોય એટલે આજે રાજકોટ માં હરખની હેલી ઉભરાણી છે રાજકોટની જનતા ખૂબ ખુશ છે કારણ કે આ વડાપ્રધાન 3 દિવસ વિદેશના 3 દેશોમાં વિદેશનો પ્રવાસ પતાવીને બીજે દિવસે રાજકોટ આવ્યા છે આપણે જાણીએ છીએ કે માણસ અમેરિકા ગયા હોય ત્યાંના સમય અહીંના સમય બદલાય રાત્રે પ્રવાસ કરે આખો દિવસ નરેન્દ્રભાઈ કાર્યક્રમો કરે સામાન્ય માણસ પણ એ સમયને અનુકૂળ ન હોય એટલે એને જેટલાઈટ લાગતો હોય છે વિદેશના પ્રવાસથી આવ્યા પછી બીજે ત્રીજે દિવસે માણસ ઊંઘમાં ગોથા ખાતા હોય શરીર કામ ન કરતું હોય આટલો બધો પ્રવાસ ન કરી શકે કાર્યક્રમ ન કરી શકે એ સ્વાભાવિક છે ત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ સીધા પ્રજાની વચ્ચે કાર્યક્રમોમાં વિદેશ પ્રવાસ કરીને સીધા આવ્યા છે આપણા બધા માટે આપણા દર્શન અહીંની જનતાના દર્શન કરવા આવ્યા છે એ નરેન્દ્રભાઈનું આપણે સ્વાગત કરીએ છીએ મિત્રો આ નરેન્દ્રભાઈ
રાજકોટ સાથે સીધા જોડાયેલા છે। એ રાજકોટના આજી ડેમને પણ જાણે છે, ન્યારી ડેમને પણ જાણે છે। નરેન્દ્રભાઈ રાષ્ટ્રીય શાળા, કબા ગાંધીનો ડેલો, આલ્ફેડ હાઈસ્કૂલ, રેસકોર્સ, આ બધું સારી રીતે જાણે છે। આ નરેન્દ્રભાઈ રાજકોટના પેંડા, ગાંઠિયા, ચીકી એને પણ ખબર છે, રાજકોટના આઈસ્ક્રીમોની પણ ખબર છે। એવા આપણા નરેન્દ્રભાઈ કે એમના રાજકીય જીવનમાં એ પહેલી ચૂંટણી રાજકોટની જનતા વચ્ચે આવીને લડેલા અને રાજકોટની જનતાએ નરેન્દ્રભાઈને પ્રેમ આપીને, મત આપીને એમને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આ રાજકોટની જનતાએ આગળ કર્યા હતા। એટલે રાજકોટનો નાતો અને નરેન્દ્રભાઈનો નાતો એ એકદમ આત્મીય નાતો છે। અને જ્યારે નરેન્દ્રભાઈ ચૂંટણી લડતા હતા, મને યાદ છે, એમને વચન આપ્યું હતું કે રાજકોટની જનતાને કાયમ નિયમિત પાણી મળે, દરરોજ પાણી મળે, નર્મદાનું પાણી હું રાજકોટને આપીશ। અને આજે એમની જ બનાવેલી યોજના, સૌની યોજના, અને એને કારણે આપણો આજી ડેમ પાણીથી ભરાણો છે। નરેન્દ્રભાઈએ એમનું વચન પૂરું કર્યું છે અને રાજકોટની જનતાને પાણી પાણી કરી છે। મિત્રો, આપણે જાણીએ છીએ કે રાજકોટની પ્રજાને પાણી પ્રત્યેનો કેટલો પ્રેમ છે। વર્ષો સુધી પાણી વગર રાજકોટની પ્રજા તળવળી, પાણી વગર અતૃપ્ત રહી, 7-7 દિવસમાં એક દિવસ પાણી મળતું હતું, બહેનોને 5-5 ફૂટ ખાડા ખોદવા પડતા હતા, ટેન્કરોમાં લાઈન લાગતી હતી, વેચાતું પાણી લેવું પડતું હતું, અને ટ્રેન દ્વારા રાજકોટ પાણી આવ્યું હતું। 27 ડેમોમાંથી ટેન્કરો ઠલવીને રાજકોટને પાણી મળતું હતું, એ પણ ખૂબ જ થોડું પાણી મળતું હતું, જરૂરિયાત પૂરતું પાણી નહોતું મળતું। અને ત્યારની સરકારો કોઈ આયોજન કરતા નહોતા, પાણી માટે કોઈ વિશેષ આયોજન નહીં, દીર્ઘદ્રષ્ટિ નહીં, લોકો પાણી માટે તડબડે। અને આજે એ જો સરકારો હોત તો સૌરાષ્ટ્ર ખાલી થઈ ગયું હોત। તમે કલ્પના કરો, એ વખતે જે 27 ડેમમાંથી પાણી લાવતા હતા, આ નર્મદાના પાણી રાજકોટમાં ન આવ્યા હોત, નરેન્દ્રભાઈ આયોજન ન કર્યું હોત, ભાજપની સરકારે કામ ન કર્યું હોત, તો 12,000 ટેન્કર ચલાવવા પડત, રાજકોટના રસ્તા ટેન્કરને ઝીલી શકત નહીં, પાણીના રમખાણો થાત, ભૂતકાળમાં પણ થયા છે, ગામડાઓ પણ પાણી વગર ટળવાતા હોત, પશુઓ પણ પાણી વગર બરબાદ થઈ ગયા હોત। અને આજે એ કોંગ્રેસના લોકો એમ કે છે કે આ અમે યોજના બનાવી હતી, અરે તમે તો કશું કર્યું નહોતું, અને તમે તો કર્યું હોત, તમે સત્તા ઉપર હોત તો કેદુનું સૌરાષ્ટ્ર ખાલી ખમ થઈ ગયું હોત, આખા સૌરાષ્ટ્રે હિજરત કરવી પડી હોત। આ તો ભારતીય જનતા પાર્ટીની દેન છે કે આ બધું પાણીનું આયોજન થયું, એને કારણે સૌરાષ્ટ્ર બચ્યું છે। અને આજે એ સૌરાષ્ટ્ર નરેન્દ્રભાઈને યાદ કરે છે, નરેન્દ્રભાઈનો આભાર માને છે કે આપે આ સૌરાષ્ટ્રની સૌની યોજના બનાવી, એને કારણે સૌરાષ્ટ્ર બચ્યું છે। મિત્રો, ભૂતકાળમાં હું તો અહીંયા નાનોથી મોટો થયો છું, છેલ્લા 40 વર્ષમાં આજી ડેમ 11 વખત જ ભરાણો છે, 29 વખત આ ડેમ ખાલી રહ્યો છે।
અમે અમારા છોકરાઓને અહીંયા ફરવા લઈ આવીએ તો એને તો પાણી જોયું જ નહોતું, તો એ એમ કે આ ડેમ ડેમ છે કે આ તો ખાડો છે, પાણી તો છે જ નહીં, એવી હાલત હતી. અને છેલ્લા કેટલાય વર્ષોમાં તો આપઘાત કરવા વાળા માટે પણ પૂરતું પાણી આ કોંગ્રેસના શાસનને કારણે અહીંયા હતું નહીં. અને છોકરાઓ ડેમમાં ક્રિકેટ રમે, પાણી દેખાય નહીં. અને એવે વખતે કાયમ માટેની રાજકોટની પાણીની સમસ્યા બંધ થાય. આપે જોયું કે ચોમાસાનું પાણી હજી ડેમમાં નથી આવ્યું, ત્યાં સુધીમાં અત્યારે 10 ફૂટ પાણીથી ડેમ ભરાઈ ગયો છે. આવનારા દિવસોમાં છલકાઈ જશે. પાણી ચાલુ છે, નર્મદાનું પાણી આવી રહ્યું છે. અને એ પહેલા આ સૌની યોજનામાં છેલ્લા વર્ષમાં 22 ડેમ ભરાણા છે, 137 તળાવ ભરાણા છે, લગભગ 700થી વધુ ચેકડેમો ભરાણા છે. અને મારે આ કોંગ્રેસના લોકોને કહેવું છે કે નરેન્દ્રભાઈએ આજે 3 ભર્યો તો 1000 MCFT પાણી ઠલવાનું હતું, અને એને જ કારણે જામનગર જિલ્લાની ખેતીમાં 450 MCFT પાણી ખેતીમાં વપરાણું છે, અને બાકી વધારાનું 550 MCFT પાણી જામનગરને પાણી આજે 3 માંથી મળ્યું છે. અને મારે એ લોકોને કહેવું છે કે તમારા જ વિસ્તારોમાં હમણાં તાજેતરમાં જસદણ અને વિછિયાના વિસ્તારોમાં આપણે બધાને ખબર છે કે આકડિયા ડેમ જ્યાં કદી પાણી નહોતું એ ડેમ છલો છલ ભરાઈને ઓવરફ્લો થયો. એના ફોટા તમે જોયા આવજો, તમને ખબર પડે કે સરકારે શું કામ કર્યું છે. મિત્રો, નર્મદા ડેમનું કામ 1961માં જવાહરલાલ નહેરુ એ ખાતમુહૂર્ત કર્યું હતું, પરંતુ કોંગ્રેસના લોકોની દાનત નહોતી. અને આજે એમ કે છે કે આ યોજના અમારી હતી, અમે ડેમ બનાવ્યો હતો. મારે એ લોકોને કહેવું છે કે 1961માં શરૂ થયેલું કામ દેશભરમાં તમારી સરકારો હતી, દિલ્હીમાં તમારી સરકારો હતી. 1998માં સુપ્રીમ કોર્ટે કીધું, અને ત્યારે અમારી સરકારમાં કેશુભાઈ પટેલ અને 2001થી સતત નરેન્દ્રભાઈ અને છેલ્લે આનંદીબેને આ નર્મદાના કામ પૂરા કર્યા. તમારી સરકારોએ આ કામ પૂરું ન થાય, મોદીને જસ ન મળે, ભાજપને જસ ન મળે, ગુજરાતનો વિકાસ ન થાય, એટલા માટે તમે લોકોએ તો રોડા નાખ્યા. નરેન્દ્રભાઈ ઉપવાસ કરવા પડ્યા અને પછી ડેમના બાંધકામના કામ આગળ વધ્યા. 7 વર્ષ સુધી તમે દરવાજાની મંજૂરી ન આપી, નરેન્દ્રભાઈએ 17 દિવસમાં મંજૂરી આપી અને આનંદીબેને દરવાજા ચડાવી દીધા. અને તાત્કાલિક હમણાં આપે મંજૂરી આપી બંધ કરવાની, અને અમે લોકો દરવાજા બંધ કરી આવ્યા. ડેમનું કામ પૂરું થયું, સરદારનું સ્વપ્ન પૂરું થયું. આ જો નર્મદા ડેમ તમે લોકોએ જો વહેલો પૂરો કર્યો હોત તો મારા સૌરાષ્ટ્રના ગામડાઓ, સૌરાષ્ટ્રનો પશુપાલક, સૌરાષ્ટ્રનો ઉદ્યોગ આ પાણી વગર બરબાદ ન થયા હોત. તમે જો બધું સમયસર કર્યું હોત તો સૌરાષ્ટ્રનો વિકાસ પણ અટકો ન હોત. હવે બધું થયું છે, નર્મદા ડેમના દરવાજા બંધ થયા છે અને સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિકાસના દરવાજાઓ ખુલ્યા છે. અને એવે વખતે તમારા શાસનમાં 95 સુધી 56,000 કરોડના કામમાં 3,857 કરોડનું તમે કામ કર્યું હતું. 56,000 કરોડમાં માત્ર 7% કામ કર્યું હતું. અને 1998 પછી નરેન્દ્રભાઈ 2001 પછી આજ દિવસ સુધીમાં એ 3,857 કરોડ પછી ઓછામાં ઓછા
53,000 કરોડ નું કામ કરીને આખી યોજનાને ગામડે ગામડે પહોંચાડી છે. 93% કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારોએ કર્યા છે. તમે માત્ર 7% કામ કર્યું હતું અને અમે યોજના લઈ આવ્યા હતા અને અમે આરંભ કર્યો હતો, અમે કર્યું હતું, એવી જૂઠી વાતો રહેવા દો. સાચું કામ કરનાર સરકાર ગુજરાતની પ્રજા જાણે છે. અને આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રના મોટા ડેમો ભાદર, ખોડિયાર, શત્રુંજય, ઓજત, હિરણ આ બધા ડેમો આવનારા વર્ષમાં પૂરા થવાના છે. ત્યાં પણ નર્મદાની લાઈનો પહોંચવાની છે. સૌરાષ્ટ્રના 115 ડેમ ભરીને સૌરાષ્ટ્રના ખેડૂત 2-3 વખત પાક લે, દુષ્કાળ ભૂતકાળ બને અને માં નર્મદાના આશીર્વાદથી સૌરાષ્ટ્ર હરિયાળું બનશે. માં નર્મદાથી આ સૌરાષ્ટ્રનો વિકાસ ચાસોળે કળાએ ખીરશે એવી અમને પૂર્ણ શ્રદ્ધા છે. સોનાના દિવસ શરૂ થયા છે, અચ્છે દિન આ ગયે હે મિત્રો. રાજકોટ માટે પણ અચ્છે દિન આવ્યા છે. ત્યારે હું એમ માનું છું કે આજનો દિવસ એ આપણા માટે સોનાનો દિવસ છે. અને આજે આજીથી ન્યારી ઇન્ટરલિંક કામ પૂરું થઈ ગયું છે અને કોર્પોરેશને પણ બાકીના કામો પૂરા કરીને રાજકોટના વિકાસ અને પાણીની કાયમી સમસ્યા દૂર થાય એ પ્રકારના કામ કરીને મને એમ લાગે છે કે રાજકોટ માટે સૈકાઓ સુધી રાજકોટની ભવિષ્યની પેઢી યાદ કરે એ પ્રકારનું ઐતિહાસિક કામ, ન કલ્પી શકે એવું કામ કે 450 કિલોમીટર દૂર નર્મદા, એના પાણી આજીમાં ભરાય અને નર્મદાથી આજે રાજકોટની પ્રજા ઉપર સર્વદા આશીર્વાદ પ્રાપ્ત થતા રહે એ પ્રકારનું કામ પ્રાપ્ત થયું છે. એ માટે રાજકોટની પ્રજા વતી એક પ્રતિનિધિ તરીકે નરેન્દ્રભાઈના આભાર માનીએ છીએ, ઋણી છીએ. અને આવનારા દિવસોમાં આ પાણી લોહીથી પણ મોંઘું છે મિત્રો. અને મને આનંદ છે કે રાજકોટના લોકોએ રક્તદાન કેમ્પ કરીને થેલેસેમિયા અને સિકલ એનિમિયાના દર્દીઓને આજે લોહી આપવાનો કાર્યક્રમ કરીને પાણી એ લોહીથી પણ મહામૂલ્ય છે એ વાતને પ્રસ્થાપિત કરીને એક સારું કામ કર્યું છે. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. માન્ય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર. કૃતમ મે દક્ષિણે હસ્તે જયો સવ્ય આહિત. મારા ડાબા હાથમાં જો કર્મ હોય તો જમણા હાથમાં વિજય નિશ્ચિત છે. તો નર્મદા નીરને રાજકોટ સુધી લાવવામાં તેજ તરાર ગતિથી જેણે વિજય પ્રાપ્ત કર્યો એવા માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનીએ. અને સૌની યોજના શું છે, સૌની યોજના લિંક 3 શું છે એ આવો નિહાળીએ એક ડોક્યુમેન્ટરી ફિલ્મના માધ્યમથી. हर खेत को पानी, हर हाथ को काम. आत्मा जो थई जाए तो भारतना अर्थकारण ने क्यारे आंच ना आवे. દેશના દ્રઢ નિશ્ચયી પ્રધાનમંત્રી અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આ જ અભિગમ થકી શરૂ થયો ગુજરાતમાં જળ સમૃદ્ધિનો એક નવો યુગ. આજે એક એવું નજરાણું આપવાનું મને સૌભાગ્ય મળ્યું છે કે જે આવનારા 100 વર્ષ સુધી સૌરાષ્ટ્રના જીવનને તાજગી આપશે. પ્રજાના હિતમાં સતત વિચારતા અને કિસાનોની ઉન્નતિ માટે અવિરતપણે કાર્યરત શ્રી નરેન્દ્ર મોદીએ આરંભી એક ક્રાંતિકારી પરિવર્તનની મજલ. ગુજરાતની કૃષિની કરોડરજ્જુ સમાન સૌરાષ્ટ્ર વિસ્તારની જળ તૃષાને સંતોષવા, નર્મદાના પૂરના વધારાના પાણી પૈકી 1 મિલિયન એકર ફીટ પાણી સૌરાષ્ટ્ર વિસ્તારને ફાળવવા અને 4 પાઇપલાઇન લિંક્સ દ્વારા સૌરાષ્ટ્રની નદીઓ, ડેમો, જળાશયોને નર્મદાના નીરથી ભરવા અસ્તિત્વમાં આવી એક ભગીરથ યોજના. આ યોજનાનું નામ રાખ્યું છે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના. આ શબ્દ કોઈ ડિક્શનરી બેસીને નથી, અંતસ્ફૂર્ણાથી
સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના, સૌની યોજના. સૌની યોજના એટલે નર્મદાના પૂરના પાણી નર્મદા મુખ્ય કેનાલ અને સૌરાષ્ટ્ર શાખા નહેર મારફતે સૌરાષ્ટ્ર વિસ્તારની નદીઓ અને ડેમો સુધી પહોંચાડવા કુલ 1,263 કિલોમીટર લંબાઈની 4 પાઇપલાઇન લિંક્સ દ્વારા સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 115 જળાશયો સુધી પહોંચાડવાની ભગીરથ યોજના, જેના થકી આશરે 8,00,000 એકર કરતા વધુ વિસ્તારને સિંચાઈ થકી હરિયાળો બનાવવામાં આવશે, જેના ભાગરૂપે આજે જેનું લોકાર્પણ અને શુભારંભ યોજાનાર છે તે સૌની યોજનાની લિંક 3 ધોળીધજા ડેમથી જામનગર જિલ્લાના 2-1 સુધીની લિંક છે. આ લિંક 3 યોજનામાં નર્મદા ડેમથી ઊંડ 3 સુધીનું અંતર 514 કિલોમીટર થાય છે. સરદાર સરોવર બંધથી 514 કિલોમીટર જેટલું લાંબુ અંતર કાપીને ઊંડ 3 સુધી પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય પરિપૂર્ણ કરવા ગુજરાત સરકારે પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ સમગ્ર અંતરમાં અંદાજે 800 ફીટ સુધીનું પાણી ઉદ્વહન કરીને ઊંડ 3 સુધી પાણી પહોંચાડવામાં આવશે, જેથી લોકોની પાણીની સમસ્યાનો ઉકેલ લાવી શકાય. આ લિંકના પ્રથમ તબક્કાનું લોકાર્પણ માનનીય પ્રધાનમંત્રી શ્રીના હસ્તે આજે થવા જઈ રહેલ છે, જેમાં ધોળીધજા ડેમથી મચ્છુ 1 સુધીના 66 કિલોમીટર લંબાઈના કામો પૂર્ણ કરી મચ્છુ 1, વઢવાણ ભોગાવો 1 અને વઢવાણ ભોગાવો 2 જળાશયમાં પાણી આપવામાં આવેલ છે. આ પ્રથમ તબક્કામાં 7 માળની ઊંચાઈના મકાન જેવા મોટા 3 પંપિંગ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવેલ છે. આ પ્રથમ તબક્કાના કામો પૂર્ણ થતાં સુરેન્દ્રનગર અને વાંકાનેર શહેરની પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ મળેલ છે, તેમજ મચ્છુ 1 જળાશયના 19,508 એકર, વઢવાણ ભોગાવો 1 જળાશયથી 4,127 એકર વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદૃઢ બનેલ છે. આ લિંકનો એક અત્યંત અગત્યનો બીજો તબક્કો એટલે મચ્છુ 1 થી આજી 1 સુધીની પાઇપલાઇન, જેમાં રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા અને રાજકોટની પ્રજા માટે અગત્યના આજી 1 જળાશય સુધીની પાઇપલાઇનની કામગીરીનો સમાવેશ થાય છે. આ કામગીરી માટે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અંગત રસ લઈ મચ્છુ 1 થી આજી 1 જળાશય સુધીના કામને તેઓએ મુખ્યમંત્રી શ્રીનો કાર્યભાર સંભાળ્યો તેના ખૂબ જ ટૂંકા સમયગાળામાં મંજૂરી આપેલ, અને છેલ્લા 6 માસથી તેમના સતત માર્ગદર્શન અને મોનિટરિંગના કારણે આ યોજના 18 માસની સમયમર્યાદા હોવા છતાં 7 માસના ટૂંકા સમયગાળામાં યોજના પૂર્ણ કરેલ છે, અને તેના ભાગરૂપે આજે આજી જળાશયમાં નર્મદા નીરના વધામણા માનનીય પ્રધાનમંત્રી શ્રીના હસ્તે કરવામાં આવેલ છે. આ યોજનાના બીજા તબક્કાનો શુભારંભ આજે માનનીય પ્રધાનમંત્રી શ્રીના હસ્તે થવા જઈ રહેલ છે, તેમાં અંદાજે 109 કિલોમીટર લાંબી આ પાઇપલાઇન થકી રાજકોટ જિલ્લાના 9, સુરેન્દ્રનગરના 1, જામનગરના 2, મોરબીના 1 અને પોરબંદરના 1 એમ કુલ 14 જળાશયો સુધી નર્મદાના નીર પહોંચાડવામાં આવશે, અને તેનાથી આશરે 1,22,400 એકર વિસ્તારની સિંચાઈ સુવિધા સુદૃઢ બનશે. આ ઉપરાંત આ પાઇપલાઇન મારફત ટંકારા, ચોટીલા, પડધરી, જેતપુર, ગોંડલ, કાલાવડ અને ધોરાજીને પૂરતો પેયજળ પુરવઠો પૂરો પાડી શકાશે. એક સમયે પાણીની અછતનો પર્યાય મનાતા સૌરાષ્ટ્ર વિસ્તાર અને રાજકોટ શહેરમાં પાણીની તંગીને ભૂતકાળ બનાવવા માટે માતા નર્મદાના અહીં પગલાં મંડાઈ રહ્યા છે. જે જળ સંકટ સામે આ વિસ્તારોની પ્રજા વર્ષો સુધી ઝઝૂમી છે, તે સંઘર્ષમાં તેમનો વિજય ઘોષિત કરતી આ લિંક થકી આશરે 20,00,000ની વસ્તીને 12 માસ પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ થશે. પોતાના સંકલ્પને સિદ્ધ કરવા અને પોતાના શબ્દોને સાર્થક કરવા માટે ગુજરાત સરકારે ત્વરિત નિર્ણય, ઝડપી કામગીરી, અથાક પરિશ્રમ અને સંપૂર્ણપણે પારદર્શક વહીવટ થકી આ ભગીરથ કાર્યને સફળ બનાવ્યું છે. હવે આ વિસ્તારના લોકો પોતાની આવનારી પેઢીને વારસામાં પાણીની હાડમારી નહીં, એક પાણી સમૃદ્ધ ભવિષ્ય આપશે. તેઓના અંતરમાં પ્યાસ નહીં, રાજ્ય સરકાર પરનો દૃઢ વિશ્વાસ રહેશે. તેઓની આંખોમાં ચાતક પ્રતીક્ષા નહીં, એક ઉજ્જવળ આવતીકાલની આશા રહેશે. સૌની યોજના લિંક 3, વઢવાણ ભોગાવો 2 થી ઊંડ 3, પ્રતિબદ્ધતાથી પરિપૂર્ણતા સુધી. આજે જ્યારે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નર્મદા નીરના વધામણા, પાવન વધામણા કરીને અત્રે પધાર્યા છે,
ત્યારે આ ધન્ય ઘડીને આપણે સૌ પણ વધાવી લેવી જોઈએ. ઉપસ્થિત સર્વે ભાઈઓ અને બહેનોને પોતપોતાનો મોબાઈલ પોતાના હાથમાં લઈ અને ફ્લેશ લાઇટ ઓન કરવા માટે સૌને વિનંતી. આપણે એક સાથે હજારોની મેદનીમાં નર્મદા નીરના આજી ખાતે જે વધામણા કરીશું, જીવનભરનું એ યાદગાર સંભારણું બની રહેશે. આપણે સૌ એક સાથે પોતપોતાની મોબાઈલ ટોર્ચ ઓન કરીશું. માનનીય પ્રધાનમંત્રી શ્રી આપણને સૌને અભિવાદન આપી રહ્યા છે. અને હવે આમંત્રિત કરીએ છીએ માનનીય પ્રધાનમંત્રીશ્રીને કે આપશ્રીના વરદ હસ્તે આપ સૌની યોજના લિંક 3 ફેઝ 1 રાષ્ટ્રને સમર્પણ કરશો ડિજિટલ તકતી અનાવરણ દ્વારા. માનનીય જળસંપત્તિ રાજ્યમંત્રી માનનીય પ્રધાનમંત્રીશ્રીને ડિજિટલ અનાવરણ માટે રિમોટ અર્પણ કરશે. આવો આપણે સૌ આ ઘડીને તાલીઓના ગડગડાટ સાથે વધાવીએ અને માં નર્મદાની આરતી ઉઘરાવીએ. રાજકોટના આજી જળાશયમાં નર્મદા નીરના વધામણા અને લિંક 3 તબક્કા 1 નું લોકાર્પણ તેમજ લિંક 3 તબક્કા 2 નો શુભારંભ સમારોહ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયો. એ સાથે જ આમંત્રિત કરીએ છીએ માનનીય પ્રધાનમંત્રીશ્રીને ફરી એકવાર કે આપશ્રીના વરદ હસ્તે આપ સુધારણા કરેલ નેરી ડેમ રાષ્ટ્રને સમર્પણ કરશો અને આજી ડેમ અને નેરી ડેમને જોડતી એક્સપ્રેસ ફીડર લાઇનને પણ રાષ્ટ્ર સમર્પણ કરશો. આપણું રાજકોટ એ સ્માર્ટ સિટી તરીકે જાહેર થયું છે. સંગ્રહ ક્ષમતા તથા સલામતીકરણમાં વધારો કરવાનો તેમજ રાજકોટ શહેરના આજી 1 અને ન્યારી 1 ડેમ તથા પ્રવર્તમાન હેડવર્ક્સને જોડતી એક્સપ્રેસ ફીડર લાઇનનો લોકાર્પણ સમારોહ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં સંપન્ન થયો. આ ઉપરાંત આપણું રાજકોટ સ્માર્ટ રાજકોટ હેકાથોન આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી લોન્ચ કરશે. વિનંતી કરીશ માનનીય પ્રધાનમંત્રીશ્રીને હેકાથોન લોન્ચ કરવા માટે ડિજિટલી અનાવરણ કરશે તકતીનું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ન્યૂ ઇન્ડિયા માટેની દીર્ઘદ્રષ્ટિ એટલે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા. સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2017 નું આયોજન ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ, જેનો મુખ્ય ઉદ્દેશ આપણા સપનાઓનું ડિજિટલ ઇન્ડિયા બનાવવાનો તથા યુવાનોને રાષ્ટ્ર નિર્માણ સાથે સીધા જોડવાનો છે, જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી રાજકોટ હેકેથોન 2017 નું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધા એક એવું માધ્યમ બનશે જેના દ્વારા યુવાનોના સહયોગથી શહેરીજનોની જુદી જુદી સમસ્યાઓ જેવી કે ટ્રાફિક સમસ્યા, સાર્વજનિક સ્વચ્છતા જેવી 100 વધુ સમસ્યાઓનો ઉકેલ મળશે. સૌરાષ્ટ્રની સૌ પ્રથમ એવી સ્માર્ટ સિટી રાજકોટ હેકેથોન 2017 માં 100 કરતા વધારે કોલેજના 5000 થી વધુ વિદ્યાર્થીઓની 250 થી વધુ ટીમ્સ એક સાથે શહેરીજનોની સમસ્યા પર મનોમંથન કરી ઇનોવેટિવ સોલ્યુશન આપશે. તો ચાલો આપણા રાજકોટને સ્માર્ટ સિટી બનાવી. નમામી દેવી નર્મદા લોકમાતા, તું ગુજરાતની ભાગ્ય વિધાતા, તું શ્રદ્ધા અમારી, તું શક્તિ સવારી, તને વંદન કરીએ નર્મદા માત પ્યારી. જેને વંદન કરવા સૌ તરસે છે એવી માં નર્મદા આજે રાજકોટને આંગણે સ્વયં આવી પહોંચી છે અને એનો શ્રેય જાય છે ગુજરાતના પનોતા પુત્ર અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને. આવો
આજના લોકાર્પણ અવસરે આમંત્રિત કરીએ માનનીય પ્રધાનમંત્રીશ્રીને આપણું માર્ગદર્શન કરવા. કેમ છો બધા? મજામાં? મંચ પર બિરાજમાન રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ, ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન, રાજ્યમાં મંત્રીમંડળના સૌ સભ્યો, કેન્દ્ર સરકારમાં મંત્રીમંડળના મારા સાથીઓ, સાંસદ સદસ્યશ્રીઓ, મેયરશ્રી અને વિશાળ સંખ્યામાં પધારેલા વાલા ભાઈઓ અને બહેનો, ન્યારીની વાત ન્યારી, આજી કરે રાજી. ૨૦૦૧માં જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી તરીકે જવાબદારી મળી અને થોડા દિવસમાં જ રાજકોટથી સંદેશો આવ્યો કે સાહેબ, આજી ડેમ ભરાઈ ગયો છે, તમારે આવવું જ પડે, તમારે આવવું જ પડે. મને બરાબર યાદ છે કે મુખ્યમંત્રી કાળની મારી તદ્દન શરૂઆત હતી. ભૂકંપ પછીના કચ્છની સ્થિતિ જોવા નીકળ્યો હતો. 10-15 દિવસમાં સમાચાર આવ્યા, આજી ડેમ ભરાણો છે. અને રાજકોટના લોકોનો એટલો ઉમંગ હતો કે તમારે આવવું જ પડે. અને હું ખાસ એ દિવસે આજી ડેમમાં આવીને જલ પૂજા કરવાનું મને સૌભાગ્ય મળ્યું હતું. અને એ દિવસે મેં જોયું હતું કે આજી કેવું રાજી કરે છે, રાજીના રેડ કરી નાખ્યા. અને હમણાં વિજયભાઈ કહેતા હતા કે 40 વર્ષમાં 11 વખત જ આજી ડેમ ભરાણો છે. પાણી શું હોય છે, પાણીનું મહાત્મય શું હોય છે, એ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો એમને સમજાવવું પડે એમ નથી. પહેલા રાજકોટ આવીએ તો રોડ ઉપર પસાર થઈએ તો દરેક ઘરની બહાર કુંડી બનાવેલી હોય, નીચે નળ હોય અને કુંડીમાં નીચે ઉતરીને પાણી ભરીને અને જ્યાં જાઓ ત્યાં રાજકોટમાં ચર્ચાનો વિષય માત્ર ને માત્ર પાણી જ હોય. એ વખતે હું સંઘના કામ માટે પ્રવાસ કરતો હતો, પ્રવાસમાં પણ એવી રીતે ગોઠવવા પડતું કે પાણીનો દિવસ ક્યારે છે એ દિવસે જઈશું જેથી કરીને પાણી મળી રહે. રેલવેમાં પાણી લાવવાના સમાચાર હિન્દુસ્તાન ભરમાં મોટા ન્યૂઝ બની ગયા હતા કે રાજકોટને પીવા માટે રેલવેમાં પાણી લઈ જવું પડે. એ કપરા દિવસો આપણે જોયેલા છે.
परंतु सामान्य रीते सरकारों चलो भाई आ वक्त कई टैंकर वधारी दो आने पानी पहुंचाड़ी दो दिवस पता भी दो लोगों ने पण एवी टेव पड़ी गई थी कि कई वांधो नहीं भाई आवता अठवाडिये टैंकर आवानुं छे जोई लईशुं। लगभग लोगों ने टेव पण एनी पड़ी गई थी कि टैंकर आवशे पानी मळशे ने चालशे गुजारो। केटलाक विस्तार में हेन्डपंप की मांगणी आवे एवी सरकारो चाली हेन्डपंप की मांगणी आवे अने हेन्डपंप नाखे हेन्डपंप की मांगणी पूरी करे ए तो मोटो अवसर गणवामां आवतो। भाईओ बहनों आपणे गुजरात ने क्यांथी क्यां लई गया क्या टैंकर क्या हेन्डपंप अने क्या मारुति कार जगह एवड़ाई मोटी पाइपो नाखीने पानी नो धोध वहेड़ावीने डेमना डेम भरी दईए। भाईओ बहनों दीर्घ दृष्टि वाली सरकार होय जन सुखाकारी माटे समर्पित होय सामान्य मानवीनी जिंदगी में बदलाव लावानो नेक इरादो होय तो केवा उत्तम परिणामों आवता होय छे एनो आपणे भली भांति अंदाज करी शकीए। गुजरात में जे युवको किशोर अवस्थाना युवको 15-17 वर्षनी उमरना जे थया छे ए पछीनी पेढ़ी ने खबर नहीं होय केना पहला गुजरात नु जीवन केवु हतु बिजली माटे वलखा मारवा पड़ता था बिजली क्यारे आवशे सांजे वाळू करती वक्ते बिजली मळशे के नहीं मळे खेडू ने खेतर में पंप चलावो होय तो रात रात उजागरा करवा पड़े ने खबर आवे कि भाई करंट आयो छे एले पंप चालू करे ने खेतर में पानी पा। ये दिवसो भूलवानु कोई कारण नहीं भाईओ क्या थी क्या पहुंचा छे अने केटली मेहनत करीने पहुंचा छे केटला नेक इरादा थी समर्पण करीने पहुंचा छे ए अंदाज त्यारे जावे कि केवा कपड़ा दिवसों में अपना मां बाप जिंदगी जीवता था। क्यों कारण तो के कच्छ काठियावाड़ छोड़ी छोड़ी ने हिंदुस्तान ना जुदा जुदा शहरों नी झूपड़पट्टी में जिंदगी गुजारवा माटे मजबूर थवू पड़त। 50 वीघा जमीन नो मालिक होय दीकरी परणावी होय अने क्यांक जमीन गिरवे मूकीने पैसा जोईता होय तो जमीन गिरवे लेवा कोई तैयार नहोतुं। एम के दीकरीने परणावा 5,000-25,000 लई जाय तो लई जा तारी जमीन मने लईने कई फायदो नथी ए मारा माथे पड़से। 50 वीघा जमीन नो मालिक दीकरीने परणावा माटे जमीन गिरवे मूकीने 5,000-50,000 रूपया मेळवी शकतो नहोतो कारण पाणीना अभावे जमीन नु मूल्य नाम नहोतुं। भाई अना दूरना दिवसो नथी 20 वर्ष पहलानी गुजरातनी आ जिंदगी हती कोना पापे हती ए चर्चा में पड़वा हूँ नथी मागतो पण ज्यारथी गुजरातनी जनताए अमने सेवा करवानो अवसर आप्यो चाहे केशुभाई पटेल नु नेतृत्व होय आनंदीबेन पटेल नु नेतृत्व होय विजयभाई रूपाणी नु नेतृत्व होय
કે મને આપના એક સેવક તરીકે સેવા કરવાનો અવસર મળ્યો હોય. આખા એ કાળખંડમાં ગુજરાતનું ગામડું, ગુજરાતનો ખેડૂત, ગુજરાતને પાણી, ગુજરાતને વીજળી, ગુજરાતના ગામડાને સડક, એની પાછળ અમે આકાશ પાતાળ એક કર્યા હતા. અને એનું પરિણામ છે કે અમે આજે આંખમાં આંખ મેલાવીને સંતોષ સાથે આપની સાથે વાત કરી શકીએ છીએ. અમારે મન આ કોઈ ઉપકારનો ભાવ નથી અને હોઈ શકે પણ નહીં. અમારે મન કર્તવ્ય કર્યાના સંતોષનો ભાવ છે અને એના કારણે જ બધું કામ કરવાની પ્રેરણા મળે છે. કારણ આપ અવિરતપણે આશીર્વાદ વરસાવતા રહ્યા છો. વિજયભાઈ હમણાં વર્ણન કરતા હતા કે આટલી લાંબી વિદેશ યાત્રા કરીને તરત જ કામે લાગી ગયા. અરે જે દેશની જનતા, જે રાજ્યની જનતા, જે રાજકોટની જનતા મારી પર આટલો બધો પ્રેમ વરસાવતી હોય તો પછી થાક લાગવાનું કારણ ક્યાંથી હોય? મને બરાબર યાદ છે, હમણાં નીતિનભાઈ વર્ણન કર્યું, હેમુ ગરવી હોલમાં રાજકોટમાં જ્યારે મેં સૌની યોજના લોન્ચ કરી હતી અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરીને જ્યારે મેં બધાને સમજાવ્યું હતું કે મારું આ સપનું છે, મને બરાબર યાદ છે કે એની એટલી બધા પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા હતા. આ શક્ય જ નથી, નેવાના પાણી મોભે ચડે જ નહીં. આ ચૂંટણી આવી છે એટલે મોદી બધી વાતો કરે છે, રાજકીય પક્ષના લોકો તો મોકો છોડતા જ ના હોય અમારા ઉપર હુમલો કરવાનો, પરંતુ અખબારી આલમમાં પણ સવાલિયા નિશાન ઉભાતા હતા કે આ શક્ય જ નથી, આટલા બધા રૂપિયા આવશે ક્યાંથી, આટલી બધી પાઇપલાઈનો લાગશે ક્યાંથી, અને થાય તો એ 2040 આવતા આવતા કશું થવાનું નથી. શંકા કુશંકાઓનું વાતાવરણ પેદા કર્યું અને એ વખતે આત્મવિશ્વાસ સાથે, પૂરી સમજદારી સાથે મેં ગુજરાતના લોકોને વિશ્વાસ આપ્યો હતો કે આ કામ થઈને રહેશે, સમય સીમામાં થઈને રહેશે. અરે પેટે પાટા બાંધીશું પણ પાણી પહોંચાડીને રહીશું, આ અમે સંકલ્પ કર્યો હતો ભાઈ. બજેટમાંથી પૈસા અનેક કામો માટે વાપરવાની જરૂરિયાત હોય છે, પણ ખબર હતી કે એક વાર ગુજરાતના ખૂણે ખૂણે પાણી પહોંચી જાય, સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે પાણી પહોંચી જાય, કચ્છના ખૂણે ખૂણે પાણી પહોંચી જાય તો એ ધરતી પોતે જ દુનિયાભરથી રૂપિયા ખેંચી લાવશે, ગુજરાતમાં વિકાસનો દોર નવી ઊંચાઈઓ પર પહોંચી જશે, આનો પૂરો ખબર હતી. અને એનું પરિણામ છે, સમય કરતા વહેલા 7 જ મહિનામાં, નહીં તો ઓક્ટોબર નવેમ્બરમાં આજી ડેમમાં તળિયા દેખાવાના શરૂ થઈ ગયા હતા. હજુ તો વરસાદ પૂર બહારમાં નથી આવ્યો, હજુ તો જમીન પલળી છે, આજીમાં પાણી ધોમધકાર પાણી આવી રહ્યું છે. અને વિજ્ઞાન ટેકનોલોજી કાર્યક્ષમતા જુઓ, 470 કિલોમીટર દૂરથી પાણી આવ્યું છે ભાઈઓ, અને 65 માળનું મકાન બાંધો અને ઉપર બાંધેલીમાં ટાંકીમાં પાણી ચડાવો, એટલું 65 માળ ઊંચાઈ જેટલું પાણી નર્મદા ડેમથી અહીંયા ઉપર ચડાવવામાં આવ્યું છે. આ વિજ્ઞાનની પણ વિશેષતા છે, 65 માળ ઊંચે પાણી લઈ ગયા છે,
ત્યારે પાણી તમારા ઘર સુધી તમારા રસોડામાં નળમાં પાણી આવવાનું છે. ભાઈઓ બહેનો, રૂપિયા તો ખર્ચાય, પ્રજા માટે પૈસા છે, પ્રજા માટે ખર્ચાય, પરંતુ પૈસા વેડફી ન નખાય, એનો સદુપયોગ થાય. આ આ પાણીની આખી યોજના પાઈ પાઈનો ઉત્તમમાં ઉત્તમ ઉપયોગનો નમૂનો છે ભાઈ. અને હજુ સરદાર સરોવર ડેમનું સંપૂર્ણ કામ તો હજુ હમણાં 10 દિવસ પહેલા જ પૂરું થયું છે. મુખ્યમંત્રી અને એમના સાથીઓ જઈને ડેમના દરવાજા બંધ કર્યા. હું હતો, આનંદીબેન આવ્યા, દરવાજાનું કામ પૂરું થયું, અને છતાંય અવરોધો આવવાના ચાલુ રહેતા હતા. કોણે કોણે કેટલી તકલીફ આપી છે, ક્યારેક ને ક્યારેક નર્મદાનો ઇતિહાસ લખાશે ત્યારે એવા બધા પાત્રો ગુજરાતની સામે નજર સામે હશે કે આટલા આટલા પાત્રો હતા જેણે ગુજરાતના હકને છીનવી નાખવા માટે આટલી આટલી ઉદાસીનતા બદલી, આટલા આટલા કુકર્મો કર્યા અને અમારી જનતાને આ રીતે દુખી રાખી. ભાઈઓ બહેનો, પાણી આવ્યું છે, પણ પાણી આવે ત્યારે એની સાથે જવાબદારી પણ આવે છે. અને હું રાજકોટના અને સૌરાષ્ટ્રના લોકોને, કચ્છના લોકોને વિનંતી કરવા માંગુ છું, કેવી મુસીબતમાંથી આપણે બહાર નીકળવાની કોશિશ કરી એ ભૂલીએ નહીં. અને હવે આ પારસ છે, પારસ આ પાણી નથી, એના સ્પર્શ માત્રથી સમૃદ્ધિ અવતરવાની છે. આ પરમાત્માનો પ્રસાદ છે. જેમ પરમાત્માનો પ્રસાદ નીચે પડી જાય તો આપણે ઈશ્વરની માફી માંગીને દાણે દાણો ભેગો કરી લેતા હોય છે, આ પાણી પરમાત્માનો પ્રસાદ છે, એને વેડફવાનો આપણને અધિકાર નથી. પાણી બચાવવું પડશે, અને હવે પાણી પહોંચ્યું છે તો બચાવવાની વાત કરવાનો મને હક પણ છે. અને એટલા માટે હું કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતની જનતા પાસે પાણી બચાવવાની ભીખ માંગુ છું. ભાઈ, તમારામાંથી ઘણા લોકો મહુડી દર્શન કરવા ગયા હશે. જે લોકો મહુડી, ખાસ કરીને જૈન સમુદાયના લોકો મોટા પાયે જતા હોય છે, જે લોકો મહુડી ગયા હશે ત્યાં બુદ્ધિ સાગરજી મહારાજના લખેલી કેટલીક વાતો ત્યાં ઉપલબ્ધ છે. લગભગ 90 વર્ષ પહેલા બુદ્ધિ સાગરજી મહારાજ થઈ ગયા. આ બુદ્ધિ સાગરજી જૈન મુનિ 90 વર્ષ પહેલા લખીને ગયા છે. એમણે આગાહી કરેલી છે, એ આજે પણ એમના હાથે લખેલું ઉપલબ્ધ છે. એમાં લખ્યું છે, એક દિવસ એવો આવશે કે જ્યારે પાણી કરિયાણાની દુકાનમાં વેચાતું હશે. 90 વર્ષ પહેલા આગાહી કરી ત્યાં મહાપુરુષે કે પાણી કરિયાણાની દુકાનમાં વેચાતું હશે. આજે આ બિસ્લેરીની બોટલ આપણે કરિયાણાની દુકાનથી ખરીદીને લાવીને પીતા હોઈએ. અને ત્યારે ભાઈઓ, ટીપે ટીપુ ખેતીમાં પણ અને પીવામાં પણ એનો વપરાશ એ જ રીતે કરવો પડે. અને હવે જ્યારે રાજકોટ સ્માર્ટ સિટીના તબક્કે આવ્યું છે ત્યારે પીવાના પાણીની સમૃદ્ધિ આવી રહી છે ત્યારે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ એ પણ એક મહત્વનું કામ રાજકોટ માટે ઊભું થયું છે.
જે પાણી ગટરમાં જાય છે એને ફરીથી રિસાયકલ કરીને રીયુઝ કરવા માટે તૈયાર કરીને રાજકોટની અંદર અન્ય વપરાશ માટે કારખાનાઓ માટે બાગ બગીચા માટે કન્સ્ટ્રક્શનના કામ માટે એ રિસાયકલનો ઉપયોગ કરેલું પાણી ઉપયોગ કરવાની દિશામાં આપણે ગંભીરતાથી વિચારવું પડશે અને તો જ પીવાના શુદ્ધ પાણીની ગુણવત્તા તરફ ક્યારેય આપણને મુસીબત નહીં આવે રાજકોટ ફૂલે ફાલે તો પણ આજી અને ન્યારી એની તરસ ક્યારે તરસા રહેવા નહીં દે એ કામ આપણે ઊભું કર્યું છે અને એટલે ભાઈઓ બહેનો અને ખેડૂતોને પણ અને ગુજરાતના સૌરાષ્ટ્રના કચ્છના ખેડૂતોને મારે કચ્છના ખેડૂતોનો વિશેષ આભાર માનવો છે કે જ્યારે હું મુખ્યમંત્રી હતો કચ્છના ખેડૂતોને મેં સમજાવ્યા એમણે મારી વાત માથે ચડાવી અને આખું કચ્છ ટપક સિંચાઈ તરફ લઈ ગયા બનાસકાંઠા આખું ટપક સિંચાઈ ઉપર લઈ ગયા માઇક્રો ઇરિગેશન પર લઈ ગયા અને એણે આખી ખેતીની સકલ સુરત બદલી નાખી છે ભાઈઓ બહેનો ખેતરે ખેતરે ટપક સિંચાઈ પાણી પહોંચાડવું આપણા પાક ટપક સિંચાઈથી લઈ શકાય સ્પ્રિંકલર થી લઈ શકાય ઓછા પાણીથી વધુ ઉત્પાદન કરી શકાય એ હવે વિજ્ઞાન માટે કોઈ નવી ચીજ નથી અને હું તો રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ આટલો તાકાતવર છે એમને આગ્રહ કરીશ કે ખેડૂતો માટે ટપક સિંચાઈ નર્મદાનું પાણી ટીપે ટીપું ઉત્તમ રીતે કેવી રીતે ઉપયોગમાં આવે એના માટેના સરળ ઉપયોગમાં આવે સસ્તાઈથી કામ આવે એવા સાધનો બનાવવાની એક સ્પર્ધા ગોઠવવી જોઈએ ખેડૂતને ઉપયોગી સાધનો બનાવવાનું કામ રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગમાં તાકાત છે કે કરી બતાવે અને માત્ર ગુજરાત નહીં હિન્દુસ્તાન અને દુનિયાના ડેવલપિંગ દેશો માટે પણ એ સીમાચિહ્ન બની શકે ભાઈઓ બહેનો મારા માટે ખુશીની વાત છે કે અહીંયા મુજે આજે નવજવાન વિદ્યાર્થીઓને પણ મળવાનો મોકો મળ્યો છે ઘણા લોકો માટે હેકાથોન આ શબ્દ નવો છે પરંતુ આખી વાત સમજવા જેવી છે સામાન્ય રીતે સરકારમાં બેઠેલા લોકો ઓફિસરો બ્યુરોક્રેસી વર્ષોથી સરકારમાં કામ કરતા હોય નેતાઓ ચૂંટાઈને આવતા હોય જતા હોય ચાલતું હોય પણ ત્યાં એક સ્વભાવ બની ગયો છે કે અમને તો બધું આવડે છે ભગવાને જેટલી બુદ્ધિ આપી છે અમારી પાસે છે દરેક સમસ્યાનું સમાધાન અમને જ ખબર છે ભૂતકાળમાં આવી જ માન્યતાઓ હતી મેં આવીને માન્યતા બદલી નાખી છે મેં કહ્યું આપણા કરતા પણ 125 કરોડ દેશવાસીઓ પાસે બુદ્ધિ વધારે છે તે છે આપણી જવાન પેઢી પાસે એના કરતા પણ વધારે બુદ્ધિ છે આ જરા જવાનિયાઓને આપણે કહીએ ભાઈ આ પ્રોબ્લેમ છે રસ્તો શોધો મેં હમણાં થોડા દિવસ પહેલા ભારત સરકારના બધા વિભાગોને કહ્યું કે ભાઈ તમારે ત્યાં એવા કયા કામો છે કે જેનો રસ્તો નથી જડતો ઉપાય નથી જડતો કરવામાં તકલીફ પડે છે ખૂબ મહેનત પડે છે ખૂબ દિવસો જાય છે ખૂબ રસ્તા પૈસા ખર્ચાય છે સરળતા નથી તમે મને તમારી મુશ્કેલીઓનું લિસ્ટ બનાવીને આપો તો શરૂઆતમાં તો બધા આવું કોણ સ્વીકારે કે અમારું થતું નથી અમને આવડતું નથી કોઈ સ્વીકારે નહીં હું બરાબર પાછળ પડ્યો પહેલા કે સાહેબ ના ના અમારા ડિપાર્ટમેન્ટમાં બધું સરસ છે બધું સરસ છે મેં કહ્યું એમ નહીં ભાઈ તો એ થોડી તકલીફ હશે જરા શોધો તો ખરા
500 એવી બાબતો શોધી કાઢી કે જેમાં ડિપાર્ટમેન્ટને લાગતું હતું કે આમાં હવે નવેસરથી વિચારવાની જરૂર છે. મેં એક હેકેથોન કર્યો, દેશભરની એન્જિનિયરિંગ કોલેજના લોકોને કહ્યું કે આ 500 પ્રશ્નો છે, તમે ટુકડીઓ બનાવો, કોમ્પ્યુટર પર બેસો, દિવસ રાત ચર્ચા કરો, ચિંતન કરો, મનન કરો. 42,000 નવજવાનો જોડાયા, લગભગ 50 કલાક રાત દિવસ જાગીને એમણે કામ કર્યું કોમ્પ્યુટર પર, અને 500 પ્રશ્નોના સમાધાન માટે નવી નવી ફોર્મ્યુલા લઈને આવ્યા. અને મારે ગર્વ સાથે કહેવું છે કે આ જવાનિયાઓ જે ઉપાય બતાયા હતા એમાંથી મોટા ભાગના ઉપાય જે તે વિભાગે સ્વીકાર કરી લીધા, એનો અમલ કરી દીધો. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ સ્માર્ટ સિટીને માટે રાજકોટમાં શું કરવું જોઈએ, જનભાગીદારી કેવી રીતે વધારવી જોઈએ, ટ્રાફિકના પ્રશ્નો કેવી રીતે નિરાકરણ કરવું જોઈએ, કરવેરાની ચુકવણી કેવી રીતે વધે એની વ્યવસ્થા કરવી જોઈએ, ગરીબ વ્યવસ્થિતના જીવનમાં બદલાવ લાવવા માટે શું કરવું જોઈએ. વાઈફાઈનો જમાનો છે, વાઈફાઈ દ્વારા, ડિજિટલ ઇન્ડિયા દ્વારા રાજકોટને કેવી રીતે ડિજિટલાઇઝ કરી શકાય. લગભગ 100 એમણે નાના મોટા કામો કાઢ્યા છે. અને એમણે કહ્યું છે આખા ગુજરાતની કોલેજીસને, સૌરાષ્ટ્રની એન્જિનિયરિંગ કોલેજીસને રાજકોટને નિમંત્રણ આપ્યું છે કે આપ રજિસ્ટ્રી કરાવો, આ 100 પ્રશ્નોનું નિરાકરણ અમારે કરવું છે રાજકોટમાં, તમે એના ઉપર ચિંતન ચર્ચા કરો અને સ્પર્ધામાં ભાગ લો. 29 જુલાઈથી આ હેકાથોનમાં હજારો નવજવાનો જોડાવા માટે તલપાપડ થઈ રહ્યા છે. રાજકોટને કેમ બદલવું, રાજકોટની વ્યવસ્થાઓ કેમ બદલવી, વહીવટી વ્યવસ્થાઓ આધુનિક કેવી રીતે કરવી, લોકાભિમુખ કેવી રીતે કરવી, એના માટેનું ભગીરથ કામ આ આપણી કોલેજમાં ભણનારી નવજવાન પેઢી કરવાની છે. એમનો ઉત્સાહ અને ઉમંગ, 100-100 સલામ મેરે પ્યારો, 100-100 સલામ. આપને ખૂબ ખૂબ અભિનંદન. અને મને વિશ્વાસ છે કે હેકાથોન જનભાગીદારીનો એક ઉત્તમ પ્રયાસ છે. સૌ કોઈ એને મદદ કરશે, સૌ કોઈ એને પ્રોત્સાહિત કરશે, અને અમારી નવી પેઢી, કોલેજમાં ભણનારી પેઢી, મોબાઈલ ફોન પર દુનિયા સાથે તાત જોડનારી પેઢી, કોમ્પ્યુટર પર દુનિયાના ખેલ ખેલનારી પેઢી રાજકોટના ભાગ્યને બદલવા માટે આ હેકાથોનનું કામ કરશે, એનો મને પૂરો વિશ્વાસ છે. ભાઈઓ બહેનો, આજે આજી ડેમમાં પાણી જોઈને કોને આનંદ ન થાય. એ આનંદની અનુભૂતિ સાથે લીલુંછમ સૌરાષ્ટ્ર જોઈએ એટલે મન કેટલું પ્રફુલ્લિત થઈ જાય. એ દિવસની યાદ સાથે હું ફરીવાર રાજ્ય સરકારનો આભારી છું કે સૌની યોજના જે શંકાઓના વાદળોની વચ્ચે એને જન્મ લીધો હતો, આજે સફળતાની સીડીઓ ચડીને આપણી સામે ઉભી છે. એ પાણી એનો વિરોધ કરનારા પણ પીનારા છે. અને આ નર્મદાનું પાણી, આ પાવન પાણી, પરમાત્માના પ્રસાદ રૂપ આવેલું પાણી, એ આપણા ભાગ્યને પણ બદલે એવી શુભકામનાઓ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. માં નર્મદા આવ્યા આજી, રાજકોટ વાસીઓ સદા સર્વદા રહેશે રાજી રાજી. રાજકોટ વાસીઓને સદા સર્વદા રાજી રાખતા આ અવસરમાં આજની ઉજવણીને વિરામ આપીએ. આપ સૌને
જય ગુજરાત, ભારત માતા કી જય, જય નર્મદા. હજારો રાજકોટવાસીઓનું અભિવાદન ઝીલીને આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી આપણી વચ્ચેથી સ્ટેજ પરથી વિદાય લઈ રહ્યા છે એક ભવ્ય રોડ શોમાં સામેલ થવા માટે.